જય હિન્દ. નમસ્કાર સાથીઓ, પરિવાર, સ્વાગત છે એક નવા વિડીયોમાં. ઘણા સમય પછી મળી રહ્યા છે, કારણ કે મારી પાસે સમય ન રહેતો, એટલા માટે હું આજે એક વિડીયો બનાવી રહ્યો છું. જેમાં જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની તમામ જાણકારી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. તો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ભરતી બહાર પડી છે તેમાં પોસ્ટની વાત કરીએ તો સિક્યુરિટી ગાર્ડ એક સર્વિસમેનની આ જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. કુલ જગ્યા 7 આપવામાં આવી છે, અને વયમર્યાદાની વાત કરીએ તો 52 વર્ષથી વધુ ન હોવી જોઈએ તે વ્યક્તિ આના માટે અપ્લાય કરી શકે છે. અને પગાર ધોરણની વાત કરીએ તો 21,100 પગાર ધોરણ અહીં રાખવામાં આવેલ છે. અને ભરતીના ઇન્ટરવ્યૂની વાત કરીએ, એટલે ભરતીની વાત કરીએ તો આ ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવી રહી છે. ત્યારબાદ ઇન્ટરવ્યૂની તારીખ અને સમય અને સ્થળની વાત કરીએ તો તારીખ રહેશે 31/1/2024, જે બુધવારે તમારું ઇન્ટરવ્યૂની તારીખ રહેશે. અને સમયની વાત કરીએ, સવારે 9:30 થી 11 સુધી ઇન્ટરવ્યૂ રહેશે. અને સ્થળની વાત કરીએ તો ડૉક્ટર આંબેડકર ભવન, ઠેબર રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી, પ્રથમ માળ, મીટિંગ હોલ, રાજકોટમાં આ સ્થળ આપવામાં આવ્યું છે. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબની સુરક્ષા વિભાગની જગ્યાઓ માટે હોકીન ઇન્ટરવ્યૂ તારીખ 31/1/2024 બુધવારના રોજ સમય 9:30 થી 11 દરમિયાન સ્થળ ડૉક્ટર આંબેડકર ભવન, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી, પ્રથમ માળ, મીટિંગ હોલ ખાતે રાખવામાં આવેલ છે. જેની સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજરી રહેવા અથવા હાજરી આપવામાં આપવી ફરજિયાત રહેશે. જગ્યાનું નામની વાત કરીએ તો સિક્યુરિટી ગાર્ડ એક્ઝિક્યુટિવ સર્વિસમેન. લાયકાતની વાત કરીએ અને પગાર ધોરણની વાત કરીએ, મેં તમને અગાઉ પણ જણાવી દીધું છે પગાર ધોરણમાં કેટલો પગાર રહેશે. કુલ જગ્યા 7 આપવામાં આવી છે, બિન અનામત માટે 1 પણ નથી. અને કક્ષાવાર જગ્યાઓ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો. પગાર ધોરણની વાત કરીએ અને વયમર્યાદાની વાત કરીએ તો 5 વર્ષ માટે ફિક્સ પગાર 21,100 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને 7મા પગાર પંચ મુજબ 14,800 થી 47,100 સુધી તમને પગાર આપવામાં આવશે. અને વયમર્યાદા રહેશે 52 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ઉમેદવાર આના માટે અપ્લાય કરી શકશે. અને ત્યારબાદ થોડીક વિગતની વાત કરીએ તો ઉમેદવારોએ વોકિંગ ઇન્ટરવ્યૂ સમય લાયકાત સંબંધિત દસ્તાવેજની નકલ તેમજ અસર પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. અને ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી સાથે લાવવાનું રહેશે. ભરતી અંગે આખરી નિર્ણયની સત્તા કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાને રહેશે. નિમણૂક અન્વયે રાજકોટ મહાનગરપાલિકા જે શરતો નક્કી કરે તે ઉમેદવારને બંધન કરતા રહેશે, જે અહીં જણાવી દેવામાં આવ્યું છે. તો મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.